નમસ્કાર સુપ્રભાતમ આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ સ્વાસ્થ્ય જગદંબાના ચરણોમાં પ્રાર્થના આવો દિવસને મંગલમય ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ તે પહેલા સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી ઓમ મહમંત્ર ઓર્ભુવા તુર્વ ભર્ગો યો ધીમા પ્રચોદયાત આજનો ઋષિ સંદેશ છે નારી જાગરણની કમન કમાન જ સંભાળે જે દેશની અડધી વસ્તી નારીના સ્વરૂપે નિરક્ષર અણગઢ તથા અસમર્થ સ્થિતિમાં સબળી રહી હોય તેની પ્રગતિની સંભાવના બહુ ઓછી છે નારીને નરની સમાન સુયોગ્ય સમર્થ તથા ઉન્નત બનાવવા માટે ભાવનાશીલ લોકોએ વ્યક્તિગત અને સામૂહિક પ્રયત્નો કરવા જોઈએ પોતે પોતાના સંપર્ક ક્ષેત્રથી આ સાહસની શરૂઆત કરી દેવી જોઈએ અને સામૂહિક રૂપે પ્રચંડ નારી જાગરણના અભિયાન ચલાવવો જોઈએ શિક્ષિત નારીઓએ આ કાર્ય માટે આગળ આવવું જોઈએ તેઓ આસપાસના ક્ષેત્રોમાં નારી સંપર્ક કરવા માટે એક ટોળી બનાવીને નીકળે નારીઓ દ્વારા જ નારી જાગરણનું કામ વધારે સારી રીતે થઈ શકે છે તેની શરૂઆત પોતાના ઘરની નારીઓથી જ કરવી જોઈએ તેમને આગળ વધવાનો અવસર પ્રોત્સાહન તથા માર્ગદર્શન પણ આપવું જોઈએ નારી જાગરણની યોજના ભલે પુરુષ બનાવે તે માટે વાતાવરણ બનાવે અને જરૂરી સાધનો ભેગા કરે પરંતુ પ્રત્યક્ષ સંપર્ક કરવા માટે અને સેવા કાર્યો માટે પોતાના ઘરની તથા સંપર્ક ક્ષેત્રની નારી નારીઓને જ આગળ રાખવી જોઈએ એકવીસમી સદી નારી પ્રધાન હશે નારીને આગળ લાવવાથી જ સમાજનો કાયાકલ્પ થશે તેની તૈયારી માટે અત્યારથી જ કામ શરૂ કરી દેવું જોઈએ નારી જાગરણ માટે વિચારશીલ પુરુષો તથા નારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ સામાન્ય મહિલાઓને શિક્ષણ સ્વાવલંબન સત્સંગ તથા સંગઠનની સગવડતા આપીને ધીમે ધીમે આગળ વધારી શકાય તેમને માર્ગદર્શન આપવા માટે પ્રતિભાવન મહિલાઓની જરૂર પડે તેઓ ઘેર ઘેર જઈ અને સ્ત્રીઓનો સંપર્ક સાધવામાં સંકોચ ન રાખે આવી બે મહિલાઓ ભેગી થઈને નીકળે અને સ્ત્રીઓને રૂઢિવાદ છોડી પ્રગતિના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપે તો એ પ્રયાસથી ઈચ્છિત ઉદ્દેશ્ય પૂરો થતો જશે વિચારશીલ પુરુષોએ પોતાના ઘરની પ્રતિભાશાળી મહિલાઓને આ સેવા કાર્ય માટે ખૂબ પ્રોત્સાહન આપવું જોઈએ અને તેમને પ્રશિક્ષિત પણ કરવી જોઈએ પોતે પાછળ રહી અને તેમને આગળ વધારવી જોઈએ આપણા દેશમાં નારી સંપર્ક કરવા માટે પુરુષોને યોગ્ય માનવામાં આવતા નથી તેમની પર શંકા અને અવિશ્વાસ કરવામાં આવે છે તેથી જો તેમણે નારી જાગરણનું કાર્ય કરવું હોય તો પોતાની સાથે પોતાના ઘરની મહિલાઓને અવશ્ય લઈ જવી જોઈએ એકલા પુરુષોનો પ્રયત્ન સફળ નહીં થાય એકવીસમી સદી નારી પ્રધાન હશે એમાં નારીનો મોટો ફાળો હશે આ માટે એ ખૂબ જરૂરી છે કે નારી જાગરણનું આંદોલન સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ યુદ્ધ કક્ષાએ શરૂ થવું જોઈએ મિશનમાં ઘણી સમર્થ મહિલાઓ છે તેઓ એક એક મંડળ બનાવે અને પોતાનું કાર્યક્ષેત્ર વધારીને ઓછામાં ઓછી પચીસ નારીઓને તો જાગૃત કરે જ આ માટે પ્રૌઢ શિક્ષણ કુટીર ઉદ્યોગ સંગીત સંમેલન કુરિવાજોની નાબૂદી સ્વભાવ પરિવર્તન જેવા અનેક કાર્યો હાથ ધરી શકાય અને તેમને આગળ પણ વધારતા રહેવું જોઈએ અખંડ જ્યોતિ એપ્રિલ ઓગણીસો અઠ્યાસી પૃષ્ઠ એકસઠ ત્રેસઠ અને ચોસઠ સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ આપણા સૌના ઉજ્જવળ ભવિષ્ય માટેનો રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટેનો આપણા પરિવારના સમાજના રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટેનો આ દિવ્ય સંદેશ છે આ સંદેશને અણ સાંભળ્યો વણ સાંભળ્યો નહીં કરતા આને પોતાના અન્ય ગ્રુપોમાં જન જન સુધી પહોંચાડી દૈવી સંસ્કૃતિ સતયુગી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે